રાજ્યમાં ઠંડી ફરી એક વખત વધી ચૂકી છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વધુ ઠંડીની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વધુ ઠંડીની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ સુધી કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદરમાં ઠંડા પવનો આવી શકે છે। રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે। આજે અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે। રાજ્યમાં ફરી એક વખત ઠંડી પ્રમાણમાં વધી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી ઠંડીની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પાર્થ, અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પાર્થ, એક તરફ ઠંડીનો ચમકારો વધ્યો છે, બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે વધુ 3 દિવસ આગામી જે છે તેમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, કોલ્ડવેવ રહેશે તેવી વાત હવામાન વિભાગે કહી છે, શું વિગતો? જી ચોક્કસ ખુશાલી, જે રીતે હિમાલયની અંદર જે હિમવર્ષા થવાના કારણે જે મેદાની પ્રદેશો છે તેની જે ઠંડી હતી તે રાજ્ય તરફ ફરી છે અને રાજ્યની અંદર જે ઠંડુ છે ઠંડુનું પ્રમાણ વધી ચૂક્યું હતું। સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી અને ત્યારબાદ ગુજરાતભરની અંદર ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું। ત્યારે ઠંડીથી બચવા જે ગુજરાતવાસીઓ છે યોગ કરી રહ્યા છે, પ્રાણાયામ કરી રહ્યા છે, કસરતો કરી રહ્યા છે, બીજી તરફ જે ઠંડીથી બચવા અવનવા પ્રયાસો પણ કરી રહ્યા છે, સાથે જ જે યોગ અને પ્રાણાયામ કરીને જે ઠંડી છે તેનાથી રક્ષણ મળે તે માટે જ થઈને ઠંડી અને પ્રાણાયામ કરી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે અત્યારે યોગ ગુરુ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, ખાસ કરીને કાકા ઠંડીથી બચવા કઈ રીતના પ્રયાસો કરી રહ્યા છો? જો આ કસરત છે, જો આ ડોક્ટર સાહેબ છે, આપ ઠંડીથી બચવા કઈ રીતના પ્રયાસો કરી રહ્યા છો? અમે બધા શરીરને વોર્મઅપ કરવા માટે પહેલા સૌથી અમારી જે કસરત ચાલુ થાય વોર્મઅપથી ચાલુ થાય, શરીરને પહેલાં અમે વોર્મઅપ કરીને આખા શરીરને બ્લડ છે એને થોડું ગરમ કરીએ, પછી અમે બધી કસરત કરીએ। એ કસરતની અંદર અમારે જનરલી બધી થોડીક આસનો હોય, થોડાક પ્રાણાયામ હોય, થોડીક મસલ્સને જે મજબૂત બને એવી કસરત હોય, થોડી બેઠા બેઠા કસરત હોય, પછી એની અંદર મેડિટેશન આવી જાય, એની આસન આવે, શવાસન આવે, એક કલાકની અંદર અમે બધી આઈટમો લગભગ આવરી લઈએ છીએ। સાહેબ, ખાસ કરીને ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે, હવે ઠંડીથી બચવા કઈ રીતના પ્રયાસો કરવા જોઈએ ગુજરાતવાસીઓ, અને જે ઠંડી વધવાના કારણે લોકો કઈ રીતના હવે પ્રયાસો કરે ઠંડીથી બચવા માટે, શું કહેશો? સૌથી પહેલા તો હું એમ કહીશ કે આપણા પોતાની કુદરતી જેને ઇમ્યુનિટી કહીએ, સહન શક્તિ, રક્ષણ કરવાની શક્તિ કહીએ, એના માટે સૌથી પહેલું કામ તો આ સવારે વહેલા તમે ગાર્ડનમાં આંટો મારો, અને અમારી જે એક્સરસાઇઝ છે વધારે બ્રીધિંગની છે। યોગા અને કસરતમાં ફરક આ જ છે, યોગા મીન્સ કે જેમાં બ્રીધિંગ વધારે છે કે જેના કારણે તમે ચોખ્ખો શ્વાસ લો, ઓક્સિજન તમે બોડીને વધારે મળે, એમ લોહી તમારું વધારે ચોખ્ખું થાય, એમ તમારી પોતાની કુદરતી ઇમ્યુનિટી વધે, અને એટલા માટે ઓટોમેટિક તમારી શરીરની શરદી સામે લડવાની ક્ષમતા બી વધે, અને કુદરતમાં કુદરતે શરીરમાં એવી તાકાત આપી છે, ડૉક્ટર તરીકે હું કહું કે જે પ્રમાણે તમે વાતાવરણ હોય એ સાથે તમે એ પ્રમાણે તમારું બોડી એડજસ્ટ થઈ જાય, કુદરતી જે થર્મોસ્ટેટ જેવું કે એ પ્રમાણે તમારું બોડી એડજસ્ટ થઈ જાય, પણ જો તમે અહીંયા ઘરે જ ના હો અને અહીંયા જ ના હો અને બહાર અંદર ઘરે જ પડ્યા રહો તો તમારી કંઈ હીટરથી કંઈ ઠંડી જતી નથી, પણ શરીરને પોતાની જે એવી રીતે ક્ષમતા કરો કે ઓટોમેટિક આ તમે શરદીને સહન કરી શકો। એકચ્યુઅલી હમણાં જ હું ગઈકાલ તો અહીંયા અત્યારે આ ટાઈમે દાખલ હતો હું હોસ્પિટલમાં, ત્યારે મેં આ જ કીધું કે અત્યારે મારું સ્વિમિંગ બંધ છે અને અત્યારે યોગા કરું છું, એના કારણે હું ટકી રહ્યો છું, જો હું ના કરતો હોઉં તો હું એ આટલી ક્ષમતા ના હોય। આ બધાની શુભેચ્છાઓથી આઈ એમ ઓકે ટુડે। ચોક્કસ, ઠંડીથી બચવા માટે યોગ અને પ્રાણાયામ સાથે કસરત કરવી જોઈએ તેવું જ અમદાવાદ વાસીઓનું માનવું છે, કારણ કે ગુજરાતની અંદર જે ઠંડીનું પ્રમાણ વધવાના કારણે હાલ તો જે સિનિયર સિટીઝન લોકો છે તે યોગથી ઠંડીથી જે રક્ષણ મેળવી શકે તેના માટે જ યોગ કરી રહ્યા છે। જી ખુશાલી જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ પાર્થ। તો એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, બીજી તરફ લોકો યોગ પ્રાણાયામનો સહારો લઈ રહ્યા છે અને સવારમાં સાથે જ સ્ફૂર્તિ સાથે મોર્નિંગ વોક પણ કરી રહ્યા છે।